देख रहे हैं जगत न्यूज 24 और मैं हूं आपके साथ तनु शर्मा। आइए नजर डालते हैं आज की बड़ी खबरों की ओर। कामरेज के खलागांव में पुलिस ने छापेमारी की। कामरेज पुलिस द्वारा विदेशी शराब चोरी छिपे ले जाई जा रही थी, तभी कामरेज पुलिस द्वारा 17 लाख रुपए की विदेशी शराब, 6 चार पहिया वाहन व एक कंटेनर बरामद और 64 लाख रुपए का मुद्दा माल जब्त किया गया है। रामजी उर्फ रामू उर्फ राजू रंगानी घनश्याम पटेल को कामरेज के खलागांव की सीमा से गुजरने वाले एक्सप्रेस हाईवे के पास खेत की तरफ जाने वाले गौचर के खुले स्थान में अपने साथियों के साथ में विदेशी शराब कार्टिंग कर रहा था। ऐसी सूचना मिलने पर DYSP बी के वानर कामरेज, PI RB भटोल व कामरेज पुलिस ने सूचना के आधार पर मौके पर जाकर लाल रंग के कंटेनर से कटिंग विदेशी शराब को पकड़ा। फिलहाल कामरेज पुलिस ने 4 लोगों को रंगे हाथों गिरफ्तार कर 15,000 से अधिक विदेशी शराब की बोतलें व 3 माह पुरानी एक कार XUV समेत 6 चार पहिया वाहन सहित 17,20,800 मूल्य की विदेशी शराब कंटेनर व अन्य सामान बरामद किया गया है। 64,32,800 रुपये जब्त किए गए हैं। देखिए अजय जायसवाल की रिपोर्ट। टोटल मुद्दा माल કેટલાનો થાય છે? સુરત ગ્રામ્ય જિલ્લાના કામરેજ પોલીસ સ્ટેશનના સ્ટાફ છે અને એક એક્શનેબલ ઇન્ફોર્મેશન મળેલી કે કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ઘલા ગામ છે એની સીમમાં ગૌચરની અંદર રામ ઉર્ફે રાજુ રંગાણી ઘનશ્યામ પટેલ નામનો ઇસમ છે એ પ્રોહિબિશનનો મોટી માત્રામાં કન્ટેનર ભરીને જથ્થો મંગાવનાર છે અને બદ્રી હીરાલાલ જાટ નામનો વ્યક્તિ છે અને એના માણસો છે આ મુદ્દામાલ છે કટિંગ કરી અને લઈ જવામાં તજવીજ કરી રહેલા છે। એ માહિતી આધારે કામરેજ પોલીસ સ્ટેશન અને ડિવિઝન સુરત ડિવિઝનની ટીમ છે એના દ્વારા આ જગ્યા ઉપર રેડ કરતા આ જગ્યા ઉપરથી કુલ 4 ઈસમો અને 1 કન્ટેનર, 6 ફોર વ્હીલર કાર અને આ તમામ ઈસમો પાસેથી કુલ 5 મોબાઈલ અને કુલ પ્રોહિબિશનનો જથ્થો 15,468 બોટલ અને એની કિંમત 17,20,000 મળી આવેલા છે અને આ તમામ મુદ્દામાલ છે એ પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલો છે અને ટોટલ 64,32,000નો મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલો છે। આ 4 ઈસમો છે એને પ્રોહિબિશનના ગુના તળે એરેસ્ટ કરવામાં આવેલા છે અને ટોટલ અન્ય આ સિવાયના 12 ઈસમો છે એના નામ આઈડેન્ટિફાઈડ કરી અને એમને હાલ વોન્ટેડ જાહેર કરવામાં આવેલા છે। હાલ પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો દાખલ કરીને કામરેજ પોલીસ દ્વારા આ ગુનાની તપાસ ચલાવવામાં આવી રહી છે।